ગત સ્તવન કાર્યક્રમમાં આપણે ઉત્પત્તિના પુસ્તકના 30મા અધ્યાયની 24મી કલમ સુધી પહોંચ્યા હતા અને આજે આપણે એની 25મી કલમથી 43મી કલમ સુધી જઈશું અને એ પછી 31મા અધ્યાયમાં પ્રવેશીને એની 1-16 કલમો જોવા માંગીએ છીએ. હવે આપણે જોઈશું તો યાકૂબ લાબાનની વિદાય લેવાની તૈયારી કરે છે. તો મિત્ર, તમે જો તમારી પાસે બાઇબલ હોય તો ઉત્પત્તિના પુસ્તકનો 30મો અધ્યાય તમારી સમક્ષ ખુલ્લો રાખો. અહીં તમે જોશો તો ઉત્પત્તિના પુસ્તકના 30મા અધ્યાયની 25 અને 26 કલમોમાં લખવામાં આવ્યું છે, અને એમ થયું કે રાહેલ યુસફને જણી ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, મને વિદાય કર કે હું સ્વદેશ એટલે મારા વતનમાં જાઉં. મારી સ્ત્રીઓ તથા મારા છોકરા જેઓને સારું મેં તારી ચાકરી કરી છે તેમને મને આપને મને જવા દે, કેમ કે મેં તારી કેવી ચાકરી કરી છે તે તું જાણે છે. લાબાનની વાત હવે તમે જુઓ, લાબાન હજી ધરાયો નથી, એની તમને જરૂર ખાતરી થશે. 27મી કલમ, અને લાબાને તેને કહ્યું, મારા પર તારી કૃપા દ્રષ્ટિ હોય તો રહે, કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે એ મેં શુકનથી જાણ્યું છે. આ બહુ જ રસપડે એવી વાત છે મિત્ર. તમને યાદ હશે જ કે ઈસાક જ્યારે ગેરારમાં હતો ત્યારે ગેરારના રાજાને સમજાયું હતું કે ઈસાકની ત્યાં હાજરી હોવાથી એને લાભ થયો હતો, એને લાભ થયો હતો, ઈશ્વરનો એને આશીર્વાદ મળ્યો હતો. અને હવે લાબાન મામાને સમજાયું છે કે ઈશ્વર યાકૂબની સાથે છે અને યાકૂબના કારણે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો છે. અને એટલે લાબાન મામા કહે છે કે ભાણિયા, આમ તારા ઘેર જતા રહેવાની ઉતાવળ ના કરીશ, મને છોડીને જતો ના રહીશ. અરે જો, તારા લીધે તો મને આશીષ મળ્યા છે, હું તારું મહેનતાણું વધારી આપીશ. 28મી કલમમાં શું કહે છે? 28મી કલમ, અને તેણે કહ્યું કે તારે કેટલું જોઈએ તે મને કહે ને હું તે તને આપીશ. યાકૂબ હવે તો સમજી ગયો છે કે લાબાન જ્યારે સોદો કરે છે ત્યારે ફાયદો તો એને જ થાય, એ રીતે જ એ સોદો કરે છે. આ પાઠ યાકૂબે શીખી લીધો છે અને હવે એ લાબાનને છોડીને પોતાના વતનમાં પાછો ફરવા માંગે છે. 29 અને 30 કલમમાં લખવામાં આવ્યું છે, જુઓ, અને તેણે તેને કહ્યું કે મેં તારી કેવી ચાકરી કરી છે ને તારા ઢોર મારી પાસે કેવા થયા છે એ તું જાણે છે, કેમ કે મારા આવ્યા અગાઉ તારું જે હતું તે થોડું હતું ને હવે તે બહુ વધ્યું છે, અને જ્યાં મેં પગલું ભર્યું છે ત્યાં યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે, પણ હવે મારા પોતાના ઘરનાનું હું ક્યારે પૂરું કરીશ. હવે જુઓ યાકૂબ કેવી ફરિયાદ કરે છે, એ રોદડા રડે છે. યાકૂબ જાણે લાબાનને એમ કહે છે કે આ બધામાંથી મને શું મળ્યું છે? માત્ર બે પત્ની, એમની બે દાસીઓ અને ઘર ભરાય એટલા સંતાનો. અત્યારે યાકૂબને કુલ 11 દીકરાઓ થયા છે. હવે એ શું કરશે? આ બધાનું ભરણ પોષણ યાકૂબ કેવી રીતે કરશે? યાકૂબ લાબાનને કહે છે કે ઈશ્વરે તને આશીષ આપ્યો છે, તારી પ્રગતિ કરી છે, પણ મારું શું, મારી પાસે શું છે? હવે જુઓ લાબાન અને યાકૂબ વચ્ચે કેવી વાતચીત થાય છે. 31 અને 32 કલમો, અહીં તમે જુઓ 31 અને 32 કલમોમાં તો લખ્યું છે, અને તેણે તેને કહ્યું કે હું તને શું આપું? અને યાકૂબે કહ્યું, મને તું કંઈ ન આપીશ, જો તું મારે સારું આટલું કરે તો હું ફરી તારું ટોળું ચારીને સાચવીશ. આજ હું તારા આખા ટોળામાં ફરીશને ઘેટામાંથી છાંટાવાળા અને ટપકાવાળા તથા કાળાને ને વળી બકરામાંથી ટપકાવાળા તથા છાંટાવાળાને જુદા કરીશ, અને એ જ મારું વેતન થશે. બીજા શબ્દોમાં જોઈએ તો શુદ્ધ નસલના ઢોર લાબાનના થાય, અને જે ક્રોસ બીડ હોય, વર્ણ શંકર જાત હોય, એ યાકૂબના થાય. યાકૂબે લાબાનને કહ્યું કે તું મને બસ એવા ઢોર આપ, એ મારું વેતન થશે. લાબાનને તો આવો સોદો અત્યંત ફાયદાકારક જ લાગે ને. આગળ જોઈએ 33 થી 35 કલમો, લખ્યું છે અહીંયા 33મી કલમ, અને મારું વેતન જે તારી આગળ છે તે વિશે તું આવશે ત્યારે તારી આગળ જ્યારે મારું ન્યાયીપણું મારા પક્ષમાં તને ઉત્તર આપશે. બકરામાં જે છાંટાવાળા કે ટપકાવાળા નથી ને ઘેટામાં પણ જે કાળા નથી એવા જો મારી પાસે હોય તો તેઓ સર્વ ચોરી ના ગણાય. અને લાબાને કહ્યું કે જો તારી વાત પ્રમાણે થાય એમાં હું રાજી છું. અને તે દાડે પટાદાર તથા ટપકાવાળા બકરાને સર્વ છાંટવાળા તથા ટપકાવાળી બકરી એટલે હરેક જેમાં કંઈ સફેદી હતી તેઓને ને ઘેટામાંના પણ જે કાળા તેઓને જુદા કરીને તેણે તેઓને પોતાના દીકરાઓના હાથમાં સોંપ્યા. આ પ્રકારના ઢોર અન્ય ઢોર સાથે સંવનન ના કરી શકે. યાકૂબ વર્ણશંકર ઢોર લેશે જેથી માત્ર શુદ્ધ નસલના ઢોરમાં વૃદ્ધિ થાય અને તે લાબાન મામાના થાય, બાકીના બીજા યાકૂબના થાય. યાકૂબ બહુ જ રસપ્રદ સોદો કરી રહ્યો છે. આગળ જુઓ કેવી અદ્ભુત વાત બને છે. 36 થી 43 કલમ, 36 થી 43 કલમ જોઈએ,
અહીંયા લખ્યું છે, અને તેણે પોતાની ને યાકોબની વચમાં ત્રણ દાડાની મજલ જેટલું અંતર રાખ્યું અને યાકોબે લાબાનના બાકી રહેલા ટોળા ચાર્યા અને યાકોબે લીમડાની ને બદામડી તથા આમાન ઝાડની લીલી ડાળીઓ લીધી ને તેની છાલ છોલી તેઓમાં ધોળા પટા પાડ્યા અને તેઓમાં જે ધોળું તે દેખાયું અને જે ડાળીઓ તેણે છોલી હતી તે ઢોર પીવા આવતા ત્યાં હવાડામાં તથા નિકોમાં તેણે તેઓની આગળ ઊભી કરી અને પીતી વખતે તેઓ સવાણે આવતા હતા અને ખોસેલી ડાળીઓ આગળ ઢોરો ગાભણા થતા હતા અને તેઓને પટાદાર છાંટવાળા તથા ટપકાવાળા બચ્ચા થયા અને યાકુબે ઘેટાને જુદા કર્યા અને લાબાનના ટોળામાં જે પટાદાર તથા સર્વ કાળા હતા તેઓની ભણી ટોળાના મોઢા રાખ્યા અને તેણે પોતાના ટોળા જુદા પાડ્યા અને લાબાનના ટોળાની પાસે તેમને રાખ્યા નહીં. અને એમ થયું કે જ્યારે ટોળામાંના જબરા સવાણે આવતા ત્યારે યાકુબ તે ડાળીઓ ઢોરની આગળ નીકોમાં મૂકતો અને તેઓ ડાળીઓની આગળ ગાભણા થાય, પણ ઢોર નબળા હોય ત્યારે તે ડાળીઓ મૂકતો નહોતો, માટે નબળા તે લાબાનના ને જબરા તે યાકુબના થયા. અને તે માણસ બહુ જ વૃદ્ધિ પામ્યો અને તેને મોટા ટોળા તથા દાસો તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડા હતા. ઈશ્વરના પવિત્ર વચનોમાં મિત્ર આ ઘટના નોંધવામાં આવી છે એ મારા મંતવ્ય પ્રમાણે તો ઘણી મહત્વની છે, કારણ કે યાકુબે સંવનન માટે પસંદ કરેલી આ પદ્ધતિ કરતાંય ઈશ્વર તેને આશીર્વાદિત કરવાનું જે વચન આપ્યું હતું એ પ્રમાણે ઈશ્વરે યાકુબના ઢોરઢાંક વધાર્યા. હવે આપણે યાકુબના સંતાનો વિશે જોઈએ. ઉત્પત્તિના પુસ્તકના 29 અને 30 અધ્યાયોમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે મિત્ર યાકુબને 11 દીકરાઓ થયા. ઉત્પત્તિના 35માં અધ્યાયમાં જોઈશું તો યાકુબને બિન્યામિન નામનો 12મો દીકરો રાહેલ એની પત્ની રાહેલ દ્વારા સાંપડ્યો. યાકુબને લેહા દ્વારા દીના નામની દીકરી પણ થઈ. યાકુબને એકમાત્ર દીકરી દીના હતી. યાકુબને લેહા દ્વારા 6 દીકરા અને 1 દીકરી થઈ. દીકરી તે દીના અને 6 દીકરામાં રૂબેન, શિમિયોન, લેવી, યહુદા, ઇસ્સાખાર અને ઝબુલૂન હતા. લેહાની દાસી ઝિલ્ફા દ્વારા યાકુબને ગાદ અને આશેર નામના 2 દીકરા થયા. રાહેલ દ્વારા યાકુબને યોસેફ અને બિન્યામિન નામના 2 દીકરા થયા, જ્યારે રાહેલની દાસી બિલ્હા દ્વારા યાકુબને દાન અને નફતાલી નામના 2 દીકરા થયા. આમ આપણે જોઈએ છીએ મિત્ર તો યાકુબના કુટુંબમાં 12 દીકરા અને 1 દીકરી હતા. યાકુબના બહુપત્નિત્વથી યાકુબના સંતાનોમાં દુઃખદ અને કડવાશ ભર્યા પરિણામો આવ્યા. ગુસ્સો, કડવાશ અને અધિખાઈ યાકુબના દીકરાઓમાં સર્વસામાન્ય બની ગયા, ખાસ કરીને સમય જતા રાહેલના દીકરાઓ અને લેહાના દીકરાઓ વચ્ચે અને એમના કુળો વચ્ચે અંદરોઅંદર આપસમાં સૌથી વધુ લડાઈ ઝઘડા થયા અને ટંટા ફિસાદ ઊભા થયા. વારું મિત્ર, અહીં આપણે ઉત્પત્તિનો 30મો અધ્યાય પૂરો કરીને 31મા અધ્યાયમાં પ્રવેશીએ. 31મા અધ્યાયમાં આપણે જોઈશું મિત્ર તો ઈશ્વર યાકુબને હારાન પ્રદેશ છોડી જવાની દોરવણી આપે છે અને ઈશ્વરે અબ્રાહામને, ઇસાકને અને યાકુબને જે દેશ આપવાનું વચન આપ્યું હતું એમાં પાછા ફરવાની યાકુબને સૂચના આપે છે. ઈશ્વર જરૂર યાકુબના દીકરાઓ વિશે વિચારતા હશે. ઈશ્વર નથી ઈચ્છતા મિત્ર કે યાકુબના દીકરા લાબાનના કુટુંબીજનો સાથે ઉછરે. 31મા અધ્યાયમાં આપણે જોઈશું કે યાકુબ લાબાનને જાણ કર્યા વગર લાબાનને છોડી જાય છે. અરે એમ માનો કે એ રાતોરાત ભાગી જાય છે. યાકુબ માટે કોઈ વિદાય મહોત્સવ રાખવામાં આવતો નથી. લાબાન યાકુબનો પીછો કરીને એને પકડી પાડે છે અને આખરે યાકુબ અને લાબાન એક બીજો કરાર કરે છે. આ વખતે એકબીજાને મન દુઃખ થાય એવો કરાર નહીં, એકબીજાને નુકસાન થાય એવો કરાર નહીં, અને એ પછી એ લોકો બાહ્ય રીતે મૈત્રીભાવથી છૂટા પડે છે. આપણે જોઈશું મિત્ર તો ઈશ્વર યાકુબને પરદેશમાંથી બહાર કાઢી લાવવા માગે છે. ઈશ્વર જાણે કે યાકુબ માટે અને તેના દીકરાઓ પર લાબાનના કુટુંબીજનોની અસર પડે એ સારું નથી એવું ઈશ્વર જાણે છે. યાકુબના દીકરાઓ ઇઝરાયેલી પ્રજાના 12 કુળના પ્રણેતા બનનાર છે. ઈશ્વર એમને લાબાનના ઘરના વાતાવરણમાંથી બહાર કાઢીને ઇબ્રાહીમના દેશમાં પાછા લાવવા માગે છે. ઈશ્વરે ઇબ્રાહીમને જે દેશ આપવાનું વચન આપ્યું હતું એ દેશમાં ઈશ્વરે આપણી જરૂરિયાતોને અનુલક્ષીને એ પ્રમાણે એમના પવિત્ર વચનો જે વિભાગમાં બાઇબલમાં આપ્યા છે મિત્ર એ વિભાગમાં આપણે આવીએ છીએ. હવે અહીં એક એવા માણસ સાથે ઈશ્વર કામ પાડે છે જે અનેક રીતે ઘણો પાપી છે, પણ ઈશ્વર એને મૂકી દેવા માંગતા નથી, છોડી દેવા માંગતા નથી. આ હકીકત ઉપરથી તમને અને મને મિત્ર હિંમત મળે છે. જ્યાં સુધી મિત્ર આપણે ઈશ્વર પાસે ફરી ફરી આવતા રહીશું ત્યાં સુધી ઈશ્વર આપણને ક્યારેય મૂકી દેશે નહીં, ત્યજી નહીં દે, એની ખાતરી રાખજો. ઈશ્વર હંમેશા આપણો સ્વીકાર કરશે. ઈશ્વર જો યાકુબ જેવા માણસોનો કે મારા જેવા માણસનો સ્વીકાર કરે તો જરૂર એ તમારો પણ સ્વીકાર કરશે જ મિત્ર.
આપણે જોઈ ગયા છીએ કે લાબાન મામા સાથે 20-20 વર્ષ સુધી યાકુબને ખૂબ દુઃખદ અનુભવો થયા છે. લાબાન મામાએ યાકુબને બહુ જ કઠોર પરિશ્રમની તાલીમ આપી અને અનેક પ્રકારના દબાણો નીચે આવી જવાથી યાકુબ હવે ઉભાઈ ગયો છે. જોકે હવે ઢોરઢાંકના સંવનન માટે યાકુબે લાબાન સાથે જે નવો કરાર કર્યો એનાથી યાકુબને હવે લાબાન મામા કરતાં વધારે ફાયદો થવાનો છે. લાબાન મામાને આ ગમતું નથી, એના દીકરાઓને પણ એ ગમતું નથી. તમે મિત્ર હવે 31મા અધ્યાયની પહેલી બે કલમ જોશો મારી સાથે સાથે, ઉત્પત્તિનું પુસ્તક 31મો અધ્યાય પહેલી બે કલમ. અને તેણે લાબાનના દીકરાઓની આ વાત સાંભળી કે જે આપણા બાપનું તે સગડું યાકુબે લઈ લીધું છે અને આપણા બાપનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત્તિ મેળવી છે. અને યાકુબે લાબાનનું મોં જોયું તો જુઓ તેની નજર પહેલાંના જેવી તેના પર નહોતી. યાકુબની મિલકતથી લાબાનના દીકરાઓને અદેખાઈ થઈ. અને એ શું બતાવે છે મિત્ર? આપણા કરતાં જો કોઈ વ્યક્તિ વધુ સારી પ્રગતિ કરતી હોય, વધુ સારા કામ કરતી હોય તો એનાથી ખુશ થવું ઘણી બધી વાર આપણને અઘરું લાગે છે. આપણા જીવનની ગુણવત્તા નક્કી કરવા માટે આપણી સફળતા બીજાઓની સફળતા સાથે સરખાવવાનો પ્રયત્ન કરવો એ તો બહુ જ ખતરનાક બાબત છે. બીજાઓ સાથે આપણી સરખામણી કરવાથી ઈર્ષા અને અદેખાઈને જન્મ આપવાનો ખતરો એમાં રહ્યો છે. બીજાઓની સફળતાથી આનંદ કરવા દ્વારા આપણે ઈર્ષા અદેખાઈનો સામનો કરી શકીએ છીએ. બાઇબલમાંના નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયની 15મી કલમમાં તમે જોશો તો લખવામાં આવ્યું છે, 15મી કલમ રોમન લોકોને લખેલો પત્ર 12મો અધ્યાય લખ્યું છે કે આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો. હવે આગળ મિત્ર આપણે ઉત્પત્તિના પુસ્તકના 31મા અધ્યાયની 3 અને 4 કલમ જોઈએ તો એમાં લખવામાં આવ્યું છે, 3 અને 4 કલમ જુઓ શું કહે છે. અને યહોવાએ યાકુબને કહ્યું, તું પોતાના બાપના દેશમાં તથા પોતાના કુટુંબીઓ પાસે પાછો જા અને હું તારી સાથે રહીશ. અને યાકુબે માણસ મોકલીને રાહેલને તથા લેહાને સીમમાં પોતાના ટોળા પાસે તેડાવી ઈશ્વરે યાકુબને હરાન પ્રદેશ છોડીને તેના વતનમાં જવાની સૂચના આપી. એટલે યાકુબ હવે એ પ્રમાણે કરવાની તૈયારી કરે છે. આ માટે ચર્ચા વિચારણા કરવા માટે યાકુબ એની પત્ની રાહેલ અને લેહાને પોતાની પાસે સીમમાં બોલાવે છે. આ યાકુબની બીક છે કે જો એ લાબાનના ઘરમાં પોતાની પત્ની સાથે આ બાબતની ચર્ચા કરે તો કદાચ લાબાન અથવા તેના દીકરાઓ અથવા તો કોઈ નોકરી બધું સાંભળી જાય. એની એવી બીક છે. આ યાકુબ નથી ઈચ્છતો કે કોઈ એને રાહેલ અને લેહા સાથે આ માટેની યોજના કરતા જોઈ જાય. 5-7 કલમોમાં યાકુબ પોતાની પત્ની રાહેલ અને લેહાને શું કહે છે જુઓ. 5-7 કલમો લખ્યું છે અહીંયા 5મી કલમ. અને તેણે તેઓને કહ્યું કે હું તમારા બાપનું મોં જોઉં છું કે તેની નજર પહેલાંના જેવી મારા પર નથી, પણ મારા બાપનો દેવ મારી સાથે છે. અને તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્યથી તમારા બાપની ચાકરી કરી છે, પણ તમારા બાપે મને ઠગ્યો છે ને મારું વેતન 10 વાર તેણે બદલી નાખ્યું છે, પણ દેવે તેને મારું ભૂંડું કરવા ના દીધું. 5મી અને 6મી કલમોમાં મિત્ર યાકુબ જે કહે છે એ સાથે આપણે પૂરા હૃદયથી સંમત થઈ શકીએ એમ છીએ. યાકુબે ખરેખર કઠોર પરિશ્રમ કર્યો હતો, પણ એ માટે આપણે લાબાનને યશ આપવો ઘટે છે. હું માનું છું કે લાબાનને એના નાણાંનું પૂરેપૂરું વળતરણ મળે એ રીતે એ કોઈ પણ વ્યક્તિ સાથે કામ કરતો હતો. 7મી કલમ કહે છે એ પ્રમાણે લાબાને 20 વર્ષના સમયગાળા દરમિયાન 10-10 વખત યાકુબનું વેતન ફેરવી નાખ્યું હતું. બિચારો યાકુબ. પણ યાકુબ જ્યારે નાસીપાસ થઈ ગયો, વિવળ બની ગયો અને શું કરવું તેની તેને સૂઝ રહી નહીં, ત્યારે ઈશ્વરે હસ્તક્ષેપ કર્યો. જો 8મી અને 9મી કલમમાં લખવામાં આવ્યું છે કે જ્યારે તે આમ કહે કે છાંટવાળા ઢોર તારું વેતન થશે, ત્યારે સર્વ જાનવરોને છાંટવાળા બચ્ચા થયા. અને તે કહે કે પટાદાર તારું વેતન થશે, ત્યારે સર્વ જાનવરોને પટાદાર બચ્ચા થયા. 9મી કલમ. એ રીતે દેવે તમારા બાપની સંપત્તિ ખૂંચવી લઈને મને આપી છે. આ યાકુબ રાહેલ અને લેહાને સમજાવે છે કે તેને આશીર્વાદ આપનાર તો ઈશ્વર છે. યાકુબને ઈશ્વરે એટલી હદે આશીષ આપ્યો કે એ જોઈને લાબાન અને એના દીકરા યાકુબની ઈર્ષા કરતા થઈ ગયા. એ ઉપરાંત એનો ધિક્કાર પણ કરવા લાગ્યા. હવે યાકુબ પોતાની પત્નીને લાબાનનું ઘર અને હારાન પ્રદેશ છોડી જવાનું સાચું કારણ આપે છે. પણ પ્રથમ આપણે 10-12 કલમો જોઈએ. અને જાનવરો સવાણે આવતી વેળાએ એમ થયું કે મેં આંખ ઊંચી કરીને સ્વપ્ન દીઠું કે જે બકરા ટોળા પર ચડતા હતા તેઓ પટાદાર છાંટવાળા તથા
કાબરચિત્ર હતા. અને દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું કે યાકુબ, અને મેં કહ્યું કે હું આ રહ્યો. અને તેણે કહ્યું, તારી આંખો ઊંચી કરીને જો, ટોળા પર જે બકરા ચડે છે તેઓ સર્વ પટ્ટાદાર તથા છાંટવાળા તથા કાબરચિત્રા છે, કેમ કે લાબાન જે તને કરે છે તે સર્વ મેં જોયું છે. યાકુબને ઈશ્વર આશીર્વાદ આપે છે. ઈશ્વર યાકુબને કહે છે કે લાબાન તને જે કરે છે એ મેં જોયું છે અને હું તને આશીષ આપું છું. બાઇબલમાં મિત્ર ગીતશાસ્ત્રના પુસ્તકના 12મા અધ્યાયની 5મી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવા કહે છે કે ગરીબોને લૂંટવાને લીધે તથા દરિદ્રીઓના નિશાસાના લીધે હું હવે ઉઠીશ અને જેને તેઓ તુચકારે છે તેને હું સહી સલામત રાખીશ. વારું મિત્ર, આપણે હવે ઉત્પત્તિના પુસ્તકના 31મા અધ્યાયની આગળ 13મી કલમ જોઈએ. 13મી કલમમાં લખવામાં આવ્યું છે કે જ્યાં તે સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તે માનતા લીધી હતી તે બેથેલનો દેવ હું છું. ઈશ્વર આ રીતે વાત કરતા યાકુબને કહે છે, હવે તું ઉઠ ને આ દેશમાંથી નીકળ ને તારા જન્મદેશમાં પાછો જા. આ સ્થળ વિશે, એટલે કે બેથેલ વિશે અને સ્તંભને અભિષિક્ત કરવા વિશે આપણે અગાઉ ઉત્પત્તિના પુસ્તકના 28મા અધ્યાયની 18થી 22 કલમમાં જોઈ ગયા હતા. મને લાગે છે કે એ બાબતો તમને યાદ હશે મિત્ર. હવે ઈશ્વર યાકુબને ઉત્પત્તિના પુસ્તકના 31મા અધ્યાયની 13મી કલમમાં કહે છે કે એ બેથેલનો દેવ હું છું. યાકુબ જ્યારે પોતાના ઘરથી નાસી રહ્યો હતો ત્યારે એ પ્રથમ રાત્રિએ ઈશ્વરે યાકુબને બેથેલમાં દર્શન આપ્યું હતું. અને આ ઈશ્વર હવે યાકુબને કહે છે કે હવે તું ઉઠ અને આ દેશમાંથી નીકળીને તારા જન્મના દેશમાં પાછો જા. ઈશ્વર ઈચ્છે છે કે યાકુબ હારાનમાંથી નીકળી જાય, કારણ કે અત્યારે યાકુબના 11 દીકરાઓ ઉછરી રહ્યા છે અને તેમણે શીખવા ના જોઈએ એવી બાબતોએ અહીં શીખવા લાગ્યા છે. ઈશ્વર યાકુબને અને એના સંતાનોને મૂર્તિ પૂજાના સ્થળથી દૂર કરવા માગે છે. જે રીતે ઈશ્વર ઇબ્રાહીમને તેના મૂર્તિપૂજક ઘરમાંથી બહાર કાવડી લાવ્યા હતા ને મિત્ર, એ જ પ્રમાણે હવે મિત્ર 8થી 13 કલમોમાંથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે લાબાને જો કે યાકુબ સાથે અપ્રમાણિક વ્યવહાર કર્યો, એમ છતાં ઈશ્વરે યાકુબની માલ મિલકત વધારી. આ શું બતાવે છે? આ બતાવે છે કે અપ્રમાણિકતા કે પ્રપંચ ઈશ્વરની શક્તિને દબાવી શકતા નથી કે સીમિત કરી શકતા નથી. લોકો કદાચ આપણી સાથે દુર્વ્યવહાર કરે તો પણ મિત્ર, આપણી જરૂરિયાતો પૂરી પાડવા માટે અને આપણી પ્રગતિ કરવા માટે ઈશ્વર સમર્થ છે. દુષ્ટ વ્યવહારની સામે દુષ્ટ વ્યવહાર કરવો એ તમારા દુશ્મનો જેવી જ મનોવૃત્તિ થાય છે મિત્ર. બારું, આગળ 14મી અને 15મી કલમ જોશો મારી સાથે સાથે. ઉત્પત્તિનું પુસ્તક 31મો અધ્યાય 14 અને 15 કલમ. અને રાહેલ તથા લેહા તેને ઉત્તર આપીને બોલી, શું અમારા બાપના ઘરમાં અમારે સારું કંઈ હિસ્સો કે વારસો છે? શું અમે તેની આગળ પરદેશી સરખી નથી ગણાતી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા પૈસા પણ તમામ ખાઈ ગયો છે. રાહેલ અને લેહા યાકુબને કહે છે કે હા, એ સાચું છે કે તેમને તેમના પિતાની દીકરીઓ હોવાની રૂએ તેમના પિતા તરફથી કંઈ વારસો મળવો જોઈએ અને તેમના પિતા લાબાને એ કારણે તેમના પ્રત્યે એટલી બધી ભેદભાવ ભરેલી વૃત્તિ રાખી છે કે એવી વૃત્તિ એમણે ના રાખવી જોઈએ. પણ મિત્ર, લાબાનનો ભરોસો કરી શકાય એમ નથી. દુઃખની વાત તો એ છે મિત્ર કે આજે એવા ઘણા વિશ્વાસીઓ છે. સામાન્ય માણસની તો વાત જ કરવા જેવી નથી, પણ ઘણા વિશ્વાસીઓ પણ એવા છે જેમનો તેમના પોતાના નાણાં માટે કે અન્ય લોકોના નાણાં માટે ભરોસો થઈ શકે એમ નથી. કારણ શું છે આનું? આનું કારણ એ છે મિત્ર કે નાણાંના વહીવટની તેમની પદ્ધતિ આ હકીકત પ્રદર્શિત કરે છે. નાણાંના ઉપયોગ દ્વારા કઈ રીતે અને શાની પાછળ નાણાં વાપરવામાં આવે છે એ દ્વારા માનવીની તુલના થઈ જાય છે. ઘણી બધી વાર આપણા રૂવાણા પણ ખડા થઈ જાય એવા નાણાકીય કૌભાંડો વિશે આપણને સમાચારો જાણવા મળે છે મિત્ર. કોઈ કહેતા કોઈ ક્ષેત્ર બાકી નથી. હવે પોતાનું ઘર છોડીને જવું રાહેલ અને લેહા માટે અઘરું ન હતું, કારણ કે એના પિતા લાબાને એમની સાથે યાકુબ જેવો જ દુર્વ્યવહાર કર્યો હતો. એમના સમાજની રીત પ્રમાણે યાકુબે એમના માટે જે દહેજ આપ્યું હતું એનો લાભ એમને મળવો જોઈતો હતો. યાકુબે એમના માટે 14 વર્ષોનો કઠોર પરિશ્રમ દહેજ તરીકે આપ્યો હતો. લાબાને જ્યારે એમને ન્યાય ધોરણે એમને જે મળવું જોઈતું હતું તે ના આપ્યું ત્યારે એમને સમજાઈ ગયું કે એમના પિતા તરફથી એમને કોઈ જ વારસો મળશે નહીં, અને એટલે એમણે યાકુબને મળેલી સર્વ સંપત્તિ લઈને ત્યાંથી રવાના થઈ જવાની યાકુબની યોજનાને સહમતિ આપી. મારું મિત્ર, અહીં આપણે લાબાન વિશે જરા વિચાર કરીશું. આપણે જાણીએ છીએ કે આપણે ઘણા સ્વાર્થી છીએ,
પણ આપણામાંનો કેટલોક તો સ્વાર્થ વૃત્તિમાં માજા જ મૂકી દે છે. લાબાનના આખા જીવન ઉપર સ્વાર્થ વૃત્તિની છાપ પડી ગઈ હતી. લાબાનની આંખો અને ધ્યાન સતત પોતાને શું મળે છે એના ઉપર જ ચોંટી રહેતા હતા. લોકો સાથેના એના વ્યવહારમાં એ આશય તો એનો એ જ રહેતો હતો. લાબાને ઈસાક સાથે પોતાની બેન રિપકાને પ્રણાવવામાં પણ લાભ ખાટી લીધો હતો અને પોતાની દીકરીઓના જીવનનો સોદાબાજીની ચીજ વસ્તુ જેવો ઉપયોગ કર્યો હતો. યાકુબે જ્યારે લાબાનને સોદાબાજીમાં હરાવી દીધો, પણ લાબાન એમ સસ્તામાં હાર માની લે એવો નહોતો મિત્ર. આ લાબાનને સમજાઈ ગયું કે યાકુબ અને યાકુબના ઈશ્વર સાથે રમત કરવી સહેલું નથી. આપણે મિત્ર કદાચ એમ માનતા હોઈએ કે આપણે લાબાન જેવા નથી. હા, ઉપર ઉપરથી આપણે એવા ના લાગીએ, પરંતુ લાબાનની સ્વાર્થ વૃત્તિ તો આપણ સૌમાં હોય છે જ. લાબાનની જેમ આપણે લોકો ઉપર અને ઘટનાઓ ઉપર આપણને ફાયદો થાય એ રીતે અંકુશ ધરાવવાની દ્રઢ મનોવૃત્તિ રાખતા હોઈએ છીએ. લોકો સાથેના આપણા વ્યવહારને યોગ્ય ઠરાવવા માટે જે સારા કારણો આપણે આગળ કરીએ છીએ ને મિત્ર, એ આપણા સ્વાર્થી હેતુઓને ઢાંકવાના પારદર્શક પડદા સમાન હોય છે. આપણને આપણી સ્વાર્થ વૃત્તિની કદાચ જાણ પણ ના હોય મિત્ર, એ શક્ય છે. એને શોધી કાઢવાનો એક માર્ગ, આપણે ખોટા હોઈએ તો ખોટા છીએ એ કબૂલ કરવાની તૈયારી છે. લાબાન આવું કશું જ કરી શક્યો નહીં. તમારા ખોટા કૃત્યનો સામનો કરવાથી બચવાના પ્રયત્નમાં તમે કહો છો, જે કંઈ કહો છો અને જે કંઈ કરો છો એનાથી જો તમને આશ્ચર્ય થાય તો તમે તમારી સ્વાર્થ વૃત્તિનું કાર્યરત થયેલું ઝાંખું ઝાંખું દર્શન કરી શકો. મિત્ર, આપણે સ્વાર્થ વૃત્તિ ધરાવીએ છીએ ખબર પડે ત્યારે બહુ જ દુઃખદ અનુભવ હોય છે, પરંતુ ઈશ્વર ગમ વળવાના માર્ગ ઉપરનું એ પ્રથમ પગલું છે. મિત્ર, લાબાનના જીવન ઉપરથી આપણને શીખવા મળે છે કે લોકોનો દુરુપયોગ કરવાની વૃત્તિ ધરાવનાર વ્યક્તિનો આખરે લોકો દુરુપયોગ કરે છે. બીજી બાબત આપણને એ શીખવા મળે છે કે ઈશ્વરની યોજના અવરોધી શકાતી નથી. ઠીક તો મિત્ર, આજે આપણે હવે ઉત્પત્તિના પુસ્તકના 31મા અધ્યાયની 16મી કલમ જોઈને આજનો આપણો બાઇબલ અભ્યાસ સમાપ્ત કરીશું. 16મી કલમ જુઓ. કેમકે દેવે અમારા બાપ પાસેથી જે સંપત્તિ લઈ લીધી છે તે સર્વ અમારી તથા અમારા છોકરાઓની છે, માટે હવે દેવે જે સર્વ તને કહ્યું છે તે કર. યાકુબને આ પ્રમાણે એની પત્ની રાહેલ અને લેહા કહેશે. આ બંને મહિલાઓ ખરેખર તો પ્રશંસા પાત્ર છે. એ લોકો યાકુબને જે કરવું હોય એ કરવાની પરવાનગી આપે છે. એ લોકો યાકુબના પક્ષમાં ઊભી રહે છે. એમને લાગે છે કે એમના પિતાએ એમને લૂંટી લીધા છે. ખેર તો મિત્ર, ફરી મળીએ ત્યારે આપણે જોઈશું કે યાકુબ કેવી રીતે પોતાના કુટુંબ કબીલા સાથે હારાન દેશમાં નાસી જાય છે.